સોઈ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ પેરામેડિકલ માટેની સેકન્ડ રાઉન્ડની સોઈસ ફિલિંગ છે ચાલુ થઈ ગઈ છે એમાં બીએસસી નર્સિંગ જીએનએમ એએનએમ બીપીટી બીઓ ઓ બીએન વાઇસ બી એસએલપી બીએન વાઇસ તમે જે પણ કોર્સમાં એડમિશનનો ફોર્મ ભર્યો હોય તો સેકન્ડ રાઉન્ડને કોલેજ સોઈસની પ્રોસેસ છે તે આમાં તમે કરી શકો છો તો સર્વપ્રથમ મિત્રો તમે ગૂગલ અથવા ક્રોમમાં તમે તમારા મોબાઈલમાં અથવા પીસીમાં પ્રોસેસ કરી શકો છો તો તમે ગૂગલ અથવા ક્રોમમાં તમે સર્ચ કરશો મેડિકલ એડમિશન ગુજરાત ડોટ ઓઆરજી એ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પેલું તમને ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવું રહેશે તમે ક્લિક કરશો એટલે આ ઓફિશિયલ વેબસાઇટ છે પણ ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની તમારી સમય ઓપન થશે અહીંયા નીચે આવશો તો તમને ઓપ્શન જોવા મળશે અંડર ગ્રેજ્યુએટ એડમિશન જે પણ ભાઈઓ બહેનોને મેડિકલમાં સોઈઝ ફિલિંગ કરવાની હોય તો એના પર ક્લિક કરશે હવે આજના વિડીયોમાં આપણે પેરામેડિકલનું જોવાનું છે તો નીચે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે નર્સિંગ ફિઝિયોથેરપી અને અન્ય કોર્સ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે અત્યારે આજે બાર વાગ્યા જ જે સોઈઝ ફિલિંગની પ્રોસેસ છે તે ચાલુ થઈ છે તો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એ ક્લિક ક્લિક હિયર ટુ ફોર લોગિન એન્ડ રાઉન્ડ ટંસેટ એન્ડ સ્વઇચ ફિલિંગ તમારે સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવા માટે કન્સેટ છે તે આપવા ફરી જ છે તો એના પર ઓકે આપીને તમે સ્વઇચ ફિલિંગ સાથે કરી શકશો અહીંયા નીચે તમને જે નોટિસ છે એ પણ જોઈ શકશો કે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે કન્સેટ આપવો ફરી જ છે ત્યાર પછી નીચે અહીંયા તમને થોડીક બેઝિક માહિતી સાથે મળી જશે તો એના પર ઓલરેડી વિડીયો બનાવેલા પણ છે અને હજુ પણ જરૂર પડશે તો હું એના પર વિડીયો સાથે બનાવી દઈશ તો તમામ વિડીયો છે તમે જોઈ શકો છો હવે આપણે લાઈવ પ્રોસેસ જોઈએ કે તમારે કન્સેટ પેરામેટિકલને લગતો છે તે કઈ રીતે આપવાનું છે તો ઉપર જો તમે જોઈ શકો છો ક્લિક ક્લિયર હીરો ફોર લોગ ઇન ઓર સેકન્ડ રાઉન્ડ ટુ કન્સન્ટ્રન્ટ સોઈ સ્ક્રીન એના પર તમારે ક્લિક કરવાનું રહેશે એના પર તમે ક્લિક કરશો મોબાઈલમાં હશે એટલે આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળશે પીસીમાં હશે તો વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળશે તો ત્રણ ડોટ પર તમે ક્લિક કરીને ડેસ્કટોપ સાઇડ કરી લેશો એટલે મોબાઈલમાં તમને કોમ્પ્યુટર પ્રકારની સ્ક્રીન છે જોવા મળશે હવે અહીંયા લેફ્ટ સાઈડમાં તમને કેન્ડિડેટ રજિસ્ટર્ડ એન્ડ લોગ ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે હવે રાઇટ સાઇડ તો અહીંયા હું જે યુઝર આઈડી પાસવર્ડ અને પિન નંબર નાખીને તમને લોકોને સ્ટેપ બાય સ્ટેપ છે એ સમજાવું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો યુઝર આઈડી ત્યાર પછી મારો બનાવેલો પાસવર્ડ ત્યાર પછી સૌ ડિજિટનો પિન નંબર અને જે કેપ્સા અહીંયા તમે જોઈ શકો છો એ કેપ્સા મે આમાં ફિલ કરી દીધા છે હવે હું સબમિટ પર ઓકે કરીશ તો સબમિટ પર ઓકે કરીશ એટલે મારું જે લોગિન છે જે મારું વેબસાઇટ મેં સક્સેસફુલી થઈ જશે લોગિન થઈ ગયા પછી અહીંયા તમને ઉપર ઓપ્શન જોવા મળશે રજિસ્ટ્રેશન ડિટેલ્સ સોઈઝ ડિટેલ હિસ્ટ્રી હોમ મેરિટ એન્ડ લોગ આઉટ તો એ રજિસ્ટ્રેશન ડિટેલ્સ એના પર ક્લિક કરીને તમારી જે પ્રિન્ટ છે રજિસ્ટ્રેશન ડિટેલ તમે આરામથી કરી શકો છો હવે સોઈ ડિટેલ્સ છે એના પર તમે ક્લિક કરશો એટલે તમને પાંચ ઓપ્શન જોવા મળશે અવેલેબલ ફિલ ફિલ્સ અનલોક અનલોકર પ્રિન્ટ ફિલ્સ હોઈશ એન્ડ કેન્સલ કન્સેટ અવેલેબલ સોઈઝ અને ફિલ સ્વાઈઝ તમારે કઈ રીતે કરવી જોઈએ એના પર સ્પેશિયલ વિડિયો બનાવેલો છે અને લિંક તમારે ડિસ્ક્રિશનમાં આપી દઉં છું એટલે આમાં આપણે ખોટો સમય છે તે બરબાદ કરીશું નહીં હવે તમે જો લોક કરેલી હોય તમારી જે ફિલ્ડ્સ હોઈ છે એ તો અનલોક કરવી હોય તો તમે આરામથી કરી શકો છો અને એનો વિડીયો તમને નીચે છે એમાં પણ તમે સમજી જશો હવે આ વિડીયોમાં મેઈન પોઈન્ટ તમારે સમજવાનો છે કે કન્સેટ તમારે કઈ રીતે આપવાનું છે તો એક બે ઓપ્શન જોવા મળશે કન્સેટ અને કેન્સલ કોન્સેટ એટલે કે જે લોકોને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું હોય અને ભૂલથી એ લોકો કન્સેટ આપી દેતા હોય છે સેકન્ડ રાઉન્ડ માટે તો એ કેન્સલ કન્સેટ પણ કરી શકે છે હવે આપણે કન્સેટ કઈ રીતે આપવાનું છે અને ત્યાર પછી તમારે ત્યાર પછી જ તમે લોકો સોઈસ ફિલિંગ કરી શકો છો તો કન્સેટ આપવા માટે અહીંયા જે કન્સેટનું ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કન્સેટનું પેજ છે તમારી સમજ ખુલી જશે આમાં આવેલ છે મિત્રો કે પ્રથમ રાઉન્ડનું જે ક્લોઝર છે એ મેં ચકાસી લીધું છે અને ત્યાર પછી હું સોઈસ ફિલિંગ કરવા માટે રાજી છું આ ઉપરાંત મને સેકન્ડ રાઉન્ડમાં પણ કોલેજમાં એડમિશન મળશે તો મારી પ્રથમ રાઉન્ડની જે કોલેજ છે એ ઓટોમેટિક જ રદ થઈ જશે જો મને બીજા રાઉન્ડમાં કોઈપણ કોલેજમાં એડમિશન મળશે તો બીજા રાઉન્ડની જે પણ કોલેજની ફી વધશે તો હું ફી ભરવા માટે રાજી છું તો આ થોડીક નોટિસ છે જે તમારા લોકોને સમજવાની છે ત્યાર પછી ક્લોઝનું બટન તમારી સમક્ષ આવશે એના પર તમારે ઓકે કરી દેવાનું છે હવે અહીંયા તમારી બેઝિક માહિતી છે તમારી સમક્ષ ખુલી જશે ત્યાર પછી નીચે આવશો તો આઈ ડિક્લીન અને આઈ એક્સેપ્ટનો ઓપ્શન તમને જોવા મળશે તો હવે આઈ એક્સેપ્ટ છે એના પર તમારે ક્લિક કરીને ત્યાર પછી તમારે પ્રોસેસ છે તે કરવાનું છે તો એના પર ક્લિક કરશો એટલે કન્સેપ્ટની તમારી જે પ્રોસેસ છે સક્સેસફુલી થઈ ગઈ છે હવે તમારા લોકોને જે તમારી જૂની કોલેજ તમે પહેલાં સોઈસ કરેલા છે પ્રથમ રાઉન્ડમાં એ તમારી સમક્ષ તમને જોવા મળશે તો હવે તમે રીતે સોઈસ ફિલિંગ સ્ટેપ બાય સ્ટેપ તમે આરામથી કરી શકો છો તો તમારે સોઈસ ફિલિંગ કઈ રીતે કરવાની છે એનો સ્પેશિયલ વિડીયો બનાવેલો છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ લિંક ઓપન કરીને તમે વિડીયો છે જોઈ શકો છો હવે તમારે જો ભૂલથી કદાચ તમારે કન્સેટ અપાઈ જાય તો સોઈઝ ડિટેલ પર તમે ઓકે કરશો અને ત્યાર પછી કેન્સલ કોન્સેન્ટ છે એના પર તમે ઓકે આપશો એના પર ઓકે આપશો અહીંયા થોડી બેઝિક માહિતી તમને જોવા મળશે ત્યાર પછી નીચે તમને કેન્સલ કન્સેન્ટ છે જોવા મળશે એના પર તમે ક્લિક કરશો અને ત્યાર પછી તમે કન્સર્ટ છે કેન્સલ પણ કરી શકો છો તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કન્સેન્ટની પ્રોસેસ છે કરી શકો છો તો અહીંયા જો મિત્રો તમને ઓપ્શન જોવા મળશે કે કન્સેટ રિમૂડ સક્સેસફુલી એના પર તમે ઓકે કરી દેશો અને કન્સેટ આપીને ત્યાર પછી તમે સેકન્ડ રાઉન્ડ માટે સોઈસ ફિલિંગની પ્રોસેસ છે તે કરી શકશો તો સોઈસ ફિલિંગ તમારે કઈ રીતે કરવી જોઈએ એનો વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં મળી જશે તો એ વિડીયો તમે આરામથી જોઈને કોલેજ સોઈસ છે તમે કરી શકો છો તો જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને વધારી માહિતી માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ત્યાં તમને તાત્કાલિક રિપ્લાય છે તે મળશે તો આશા કરું કે આજનો વિડીયો તમને પસંદ આવે